નમસ્કાર, સૌના આત્મ સ્વરૂપમાં પ્રેમપૂર્વક પ્રણામ પાઠવું છું. આજે આપણો દેશ આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, એવા જ આપણા લોકલાડીલા નેતા અને દેશના ગૃહપ્રધાન આદરણીય શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સમગ્ર દુનિયા આપણા દેશની પ્રગતિની નોંધ લેવી પડે એ સ્થિતિમાં કાર્ય કરી રહ્યા છે, ત્યારે આપણે સૌને ખબર છે કે આ 2020ના વર્ષમાં કોરોનાની મહામારીએ સમગ્ર દુનિયામાં ભરડો લીધો, આપણો દેશ કેવી રીતે બાકાત રહી શકે. પણ સમય સૂચકતાના પગલાં અને આદરણીય નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિએ આ મહામારીમાંથી પણ દેશને શક્ય એટલો બચાવ કર્યો છે. આ બંને મહાનુભાવોએ અને ભારતીય જનતા પાર્ટીના આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈના નેતૃત્વમાં ગુજરાત પણ કોઈ ક્ષેત્રમાં પાછળ નથી. આજે આપણે જોઈએ છે કે હમણાં જ કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે ખેતીલક્ષી સુધારા કરવામાં આવ્યા. આઝાદી પછી આ દીર્ઘદ્રષ્ટિ સુધારા સૌ પ્રથમવાર થયા, એક ગુજરાતી માટે આ ગૌરવની બાબત છે. આજે આરોગ્યનું ક્ષેત્ર હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ક્ષેત્ર હોય, અથવા તો સાચા અર્થમાં એકાત્મ માનવ દર્શનનું ક્ષેત્ર જોઈએ તો પણ આપણે ખૂબ સારી પ્રગતિ કરી રહ્યા છીએ. ત્યારે એક નાનકડી બેંકની વાત પણ આપના ધ્યાને મૂકું. આ કોરોના મહામારીમાં આપણી આ જિલ્લા બેંકે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં ખેડૂત મિત્રોને, સભાસદ મિત્રોને, ગ્રાહક મિત્રોને હંમેશા સેવા પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે. બેંક હંમેશા, બેંકનો સ્ટાફ પણ હંમેશા કાયમ માટે સેવા માટે તત્પર રહે છે. એવા સંજોગોમાં જે ગ્રાહક મિત્રોએ, સભાસદ મિત્રોએ, ખેડૂત મિત્રોએ બેંકને સાથ અને સહકાર આપ્યો છે તેમને પણ કેમ ભૂલી શકાય, એમનો પણ આભાર માનું છું. આ નવું વર્ષ હવે 2000નો અંત તરફ છે, 2020 ત્યાર પછીનું આ દિવાળી પછીનું નવું વર્ષ સૌ મિત્રોને, સૌ જનજનને જીવનમાં ખુશીઓ, ઉમંગ, એકાત્મતા, નવી નવી ભાવનાઓથી પ્રેરી અને એકબીજા સાથે પ્રેમના પુષ્પો પાંગરે એવી સ્થિતિનું નિર્માણ થાય એવી આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. અને પરમ કૃપાળુ પરમાત્માને આપણે સૌ પ્રાર્થના કરીએ કે આ મહામારીમાંથી જલ્દીથી સમગ્ર માનવજાતને ઉગારે. અસ્તુ, જય હિન્દ, જય સરદાર. પ્રથમ તો જેડેશ ટીવીના તમામ દર્શકો તથા સાબરકાંઠાની તમામ જનતા, પ્રાંતિજ અમારા વહાલા નગરજનો, સર્વેને દીપાવલીની હાર્દિક શુભકામનાઓ તથા પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત તમામ સંસ્થાઓના વાલીઓ, મારો સ્ટાફગણ તથા મારા શુભેચ્છકોને દરેકને દીપાવલીની, નૂતન વર્ષ અભિનંદનની એડવાન્સમાં શુભકામનાઓ પાઠવું છું. કોરોના જેવી મહામારીમાં આપણે સંયમપૂર્વક, જવાબદારીપૂર્વક આ તહેવારોને ઉજવી અને એકબીજાને મદદરૂપ થઈ તહેવારોની સાતત્યપૂર્ણ ઉજવણી કરીએ તેવી દરેકને મારી અપીલ છે. જય હિન્દ, જય ભારત. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાપર ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાપર માકાળી મંદિર ખાતે વર્ષના પ્રથમ દિવસે સવારથી જ માય ભક્તોની મંદિર ખાતે ઘસારો જોવા મળ્યો હતો. તો માય ભક્તો દ્વારા નવા વર્ષની શુભ શરૂઆત માના દર્શન કરી હતી. તો મંદિર ખાતે સોશિયલ ડિસ્ટન્સ અને માય ભક્તો માસ્ક સાથે જોવા મળ્યા હતા. ભારતીય સંસ્કૃતિ મુજબ આજે બેસતા વર્ષની સાથે નવા વર્ષની શરૂઆત થાય છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાપર ખાતે આવેલ
વર્ષો પુરાણા અને સુપ્રસિદ્ધ શ્રી મહાકાળી માતાના મંદિર ખાતે નવા વર્ષના પ્રથમ દિવસે પ્રાંતિજ સહિત તાલુકામાંથી તથા અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બરોડા, સુરત સહિતના મોટા શહેરોમાંથી હજારોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા તો વહેલી સવારથી જ મંદિર સહિતના સંકુલમાં માઈ ભક્તોનું ઘોડાપૂર આવ્યું હતું તો દૂર દૂરથી આવેલ માઈ ભક્તોએ વર્ષના પ્રથમ દિવસે માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો વહેલી સવારથી સાંપણ મંદિર ખાતે માય ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો તો આ વર્ષે કોરોનાને લઈને મંદિર ખાતે સોશિયલ ડિસ્ટન્સ રસ્તા માય ભક્તો દ્વારા માસ્ક સાથે જોવા મળ્યા હતા અને દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં દૂર દૂરથી આવેલ માય ભક્તોએ વર્ષના પ્રથમ દિવસથી જ મહાકાળી માતાના દર્શન કરી નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી તો મંદિર વ્યવસ્થાપકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિર સહિત મંદિર સંકુલમાં માય ભક્તો માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. પ્રાંતિજ તાલુકાના સાપડ ગામે મા કાલી માતાજીનું મંદિર 600 વર્ષ પુરાણું આવેલું છે, જેમાં જુદા જુદા વર્ષ દરમિયાન તહેવારો પણ આવે છે, દર પૂનમે પણ લોકો દર્શન કરવા આવે છે. પરંતુ આ સાલ કોરોનાની પરિસ્થિતિ જેવામાં લોકો માસ્ક પહેરીને અને ડિસ્ટન્સ જાળવીને માતાજીના દર્શન કરવા આવે છે અને પોતાના આશીર્વચન લઈને ઘેર જાય છે. આ 600 વર્ષ પુરાણાની કથા જોઈએ આપણે તો જુદા જુદા અનેકવિધ પરચાઓ થયેલા છે. બાજુમાં વોશનો પરચો આપણે જોઈએ તો 600 વર્ષ પહેલાં થોડી લોકોએ વોશ મૂકેલા અને રાત્રે તેઓ રોકાણા, એ દરમિયાનમાં લોકો ગંદકી કરતા હતા, દારૂ પીતા હતા. ગામના વડીલોએ કહ્યું કે ભાઈ આવું કશું કરશો તો માં છોડશે ને, એટલે એ લોકોએ સામો પ્રત્યુત્તર આપ્યો કે માં જો સાચી હોય તો વોશ લીલાત હોય તો ખરા. આ લોકો આટલું કહી અને ઊંઘી ગયા. સવારે વાંસ સામું જોયું તો વાંસની પાનો લીલો આવેલો હતો. પછી તો લોકોને મળ્યા, ગગડી પડ્યા અને માં હજરાડું છે એવું કહી અને ચાલતા થયા. બીજી બાજુ પરદેશમાં પણ માતાજીએ દાખલા પૂરા પડાયેલા છે. સોપડ ગામના કાલિદાસભાઈ કરીને અમેરિકામાં શિકાગોમાં વસવાટ કરે છે. તેમની ગાડીની બ્રેક ઓટોમેટિક ફેલ થઈ ગયેલી. જ્યારે ગાડી પૂરપાટ ચાલતી હતી અને ગાડી કાલિદાસભાઈને થયું કે કશુંક નવા જૂની થઈ રહ્યું છે અને માને યાદ કર્યા તો ખરેખર ગાડી બિલકુલ નજીક જઈને ઓટોમેટિક બંધ થઈ ગઈ અને સૌ સલામત રહ્યા. એ દિવસે કાલિદાસભાઈને પણ તેઓ પરચો પૂરેલો અને જેઓ આવે સાંપડ ગામે અમેરિકા ત્યારે આ વાતનું તો અવશ્ય યાદ કરે કે માં તો આજરાજૂર છે અને તેઓ આ માને પણ છે ને લોકોને દાન આપવાની ભલામણ કરે છે અને એ પોતે પણ દાન આપે છે. એવા માતાજીના કેટલાય દાખલા છે, જીવંત દાખલા છે, લોકોએ જોયા છે, બધા બુકો બી છપાઈ છે. પણ દરેક દાખલામાં માતાજીની શ્રદ્ધા તો પૂરેપૂરી રહેલી છે અને પૂરેપૂરા લોકો જાગતા છે અને માતાજીનું હરેક વખત નામ લે છે. એવી જ રીતે એક આ બેસતા વર્ષનો પ્રસંગ પણ અનેરો છે. જુદા જુદા ગામોથી અનેક લોકો દર્શન કરવા આવે છે. સરકારની ગાઈડલાઇન મુજબ નિયમ મુજબ આ ચાલુ સાલે પણ લોકો દર્શન કરવા આવ્યા છે અને દર્શન કરીને જતા હોય છે. એ દરમિયાન કશું અજુગતું બન્યું હોય એવું કદી બન્યું નથી. અને લોકો કહે કે ગમે તેટલા માણસો આવે, નિયમસર આવે છે, જાય છે, પદ્ધતિસર કરે છે, પણ કશું અજુગતું બન્યું હોય એવું આજ દિન સુધી બન્યું નથી. અને માતાજી કાયમ સાચવે છે. કોર્ટ કચેરીના લોકો પણ અહીં આવે છે, એમને પણ બાધા માનતા રાખતા હોય તો એ લઈ જાય છે અને સાજા થયાના દાખલા પણ આવે છે. જો કહેવા ભઈએ તો એનો અંત પણ નથી, પણ કેટલાક દાખલા આવા છે એની રજૂઆત અમે કરીએ છીએ. દિવાળી અને નવ વર્ષના મંગલ પ્રસંગે હું જામનગર, દ્વારકા જિલ્લાના આપણા સર્વે પરિવાર અને રાજ્યમાં વસતા આપણા બધા જ પરિવારોને, નાગરિકોને આ મંગલમય પ્રસંગની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આવતું નવું વર્ષ આપના અને આપના પરિવાર માટે સૌ પહેલાં તો આ કોવિડ સમયમાં આરોગ્યમય રહે, આપ સૌ સુરક્ષિત રહો, પ્રગતિમય રહે અને આવતા દિવસોમાં દરેક ક્ષેત્રે આપ અને આપનો પરિવાર
સુખમય રીતે પ્રગતિ કરો એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. આપ સૌ પણ એક નાગરિક તરીકેનું દાયિત્વ હંમેશા આવતા નવ વર્ષમાં નિભાવતા રહ્યો અને એક શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ આપણી યથાશક્તિ મુજબનું યોગદાન આપીએ એ પ્રકારની વ્યવસ્થામાં પણ આપ સૌ ચોક્કસ ભાગરૂપ રહેશો. પુનઃ નવ વર્ષની આપ સૌને મંગલમય શુભકામનાઓ સાથે વંદે માતરમ. આજથી શરૂ થતા દિવાળી તેમજ નૂતન વર્ષ સહિતના તહેવારો પ્રસંગે સૌ પ્રથમ આપ સૌને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આપની દિવાળી અને નૂતન વર્ષ ખૂબ ઉત્સાહભેર ઉમંગભેર અને નીવડે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું. આવનારું નવું વર્ષ પણ આપના સૌના માટે ખૂબ લાભદાયી ફળદાયી નીવડે એવી ભગવાન માતાજીને પુનઃ પ્રાર્થના કરી અને આવનારો સમય આપણા બધા માટે ખૂબ સારો રહે. કોરોનાના કાળમાં પણ આપ સૌએ ખૂબ હિંમત દાખવી, ગત વર્ષે પણ ખૂબ હિંમત દાખવી અને આપે સરકારના નિયમોનું પાલન કર્યું અને ખૂબ સારી રીતે આપનું જીવન જીવી રહ્યા. પણ ફરીથી મારી આપ સૌને વિનંતી છે કે આ કોરોનાના કપરા કાળમાં પણ આપ આવનારા વર્ષમાં પણ ખૂબ સચેત રહી અને જે નિયમો હોય એ નિયમો મુજબ જ આપણે અનુસરીએ અને તેનાથી આપણું તંદુરસ્ત શરીર રહે અને આવનારું નવું વર્ષ આપણા બધાના માટે લાભદાયી ફળદાયી નીવડે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું પુનઃ અને આપ સૌ સુખી રહો એવી અપેક્ષા રાખું છું. વેપારી વર્ગ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આવતું વર્ષ ખૂબ જ સારું જશે એવી પરમાત્માને પ્રાર્થના કરું છું. ડૉક્ટર મૌલિક ચૌહાણ, સાંતમ ડેન્ટલ ક્લિનિક, પ્રાંતિજ. આપ સૌ પ્રાંતિજવાસીઓને ZS TVના માધ્યમથી દિવાળીની શુભકામનાઓ પાઠવું છું અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. નવું વર્ષ આપ સૌને સુખદાયી ફળદાયી લાભદાયી નીવડે એવી સૌને પ્રભુને પ્રાર્થના. આ કોરોનાના સંકટમાં આપ સૌ પ્રાંતિજવાસીઓને એટલી મારી નમ્ર વિનંતી કે સૌ દિવાળીના પર્વમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને જે બી તમારી ખરીદી હોય કે જે બી હોય એ તમે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને એ કરો અને બીજું સૌ માસ્ક સેનિટાઈઝરનો વારંવાર ઉપયોગ કરો. ઘરની બહાર નીકળતી વખતે રેગ્યુલર માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, એ સૌ ધ્યાનમાં રાખશો. મા હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે મા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રૂજ ના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે મા હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો મા હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે.
જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો કરદર પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007993.